પાટીદારોના જેલભરો આંદોલનના શંખનાથથી ડરી સરકાર. સમાધાન માટે નીતિન પટેલ અને જયરામ પટેલ વચ્ચે બેઠકોનો દોર. રાજ્યમાં પાણીની અછતને નિવારવા ઉભા થશે અછત કંટ્રોલ રૂમ. તો રાજ્યમાં 12 કરોડનો અછત માસ્ટર પ્લાન તૈયાર. આસારામના તોફાની 244 સાધકોને પુરાવા અભાવે કોર્ટે કર્યો મુક્ત. 2011માં પોલીસે સાથે કર્યું હતું ઘર્ષણ. અમદાવાદની ત્રિપ્તા સ્કૂલમાં ફી વધારાને લઈ વાલીઓનો આક્રોશ. તો મણિનગરની દિવાન બલ્લુભાઈ શાળામાં 25 વિદ્યાર્થીઓને એડમિશન ન અપાતા વિવાદ. મેટ્રો મેગા કંપનીને પ્લોટ વેચી માલામાલ થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 347 કરોડમાં વેચાશે પ્રાઇમ લોકેશનના 6 પ્લોટ. અમરેલીના ભરડ ગામે સિંહે હુમલો કરતા વૃદ્ધાનું મોત. જિલ્લામાં 15 દિવસમાં બીજો બનાવ. લોકોમાં ફફડાટ. નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું સંજીવની. શરૂઆત કરીએ પાટીદાર અનામત આંદોલનનું. કોકડું હવે જલ્દી ઉકેલાય તેવા અણસાર દેખાઈ રહ્યા છે. હાર્દિક પટેલ સાથે વિઠ્ઠલ રાદડિયાની મુલાકાત બાદ ફરી સમાધાનની દિશામાં ગતિવિધિ તેજ બની ગઈ છે. પાટીદાર આગેવાન જયરામ પટેલે પ્રધાન નીતિનભાઈ પટેલ સાથે મુલાકાત કરી હતી, જેમાં પાસ દ્વારા અપાયેલા 27 મુદ્દા તેમજ મુખ્ય 3 મુદ્દે જલ્દી ઉકેલ લાવવા ચર્ચા થઈ હોવાની પણ માહિતી છે. આ મુલાકાત બાદ સરકાર પાટીદાર આગેવાનો સાથે 1-2 દિવસમાં બેઠક યોજે તેવી પણ શક્યતા છે. આગળ વધી એક મહત્વના સમાચાર વિશે જો વાત કરવામાં આવે તો પાટીદારો દ્વારા સરકાર સાથે એક તરફ સમાધાનના સંકેત ચાલી રહ્યા છે, તો બીજી તરફ મહેસાણામાં પાસ દ્વારા એકતા યાત્રાની જાહેરાત કરવામાં આવી છે. વરાણા ખોડલધામથી આ એકતા યાત્રા શરૂ થશે અને આગામી દિવસોમાં આ એકતા યાત્રાને આખરી ઓપ આપવામાં આવશે. ઊંઝા ઉમિયાધામ ખાતે આ એકતા યાત્રાનું સમાપન યોજાશે. 5 જિલ્લા અને 562 ગામમાં આ એકતા યાત્રા ફરશે અને તમામ લોકોને સજાગ કરશે. 28 એપ્રિલથી 2 મે દરમિયાન આ એકતા યાત્રાનું આયોજન કરાયું છે. સરકાર સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કરવા અને પોતાની માંગો પરિપૂર્ણ કરવા માટે પાટીદારો હવે અલગ રીતે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. પાસ દ્વારા મુંડન કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. 60 યુવાનોએ મુંડન કરાવીને પોતાનો આક્રોશ સરકાર સામે વ્યક્ત કર્યો હતો. બહુચરાજી માણજ 20 નગરના યુવાનોએ મુંડન કરાવ્યું હતું. સાથે જ આ તમામ યુવાનોએ આજે પાટીદારો જેલમાં બંધ છે હાર્દિક સહિતના તે તમામ લોકોને બહાર છોડવા માટે અને સાથે જ સરકાર સામે પોતાની માંગો પૂર્ણ કરવા માટેની રજૂઆત કરી હતી અને ક્યાંક ને ક્યાંક આ વિરોધ છે. આગળ વાત કરીએ, રાજ્યમાં સર્જાયેલી પાણીની અછતને નિવારવા રાજ્ય સરકાર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. તેના ભાગરૂપે રાજ્ય અને જિલ્લા કક્ષાએ અછત કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે. આ વાતની જાહેરાત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી છે. આ કંટ્રોલ રૂમમાં પાણીની અછતને લઈ સીધી માહિતી આપી શકાશે, જેનો સત્તાવાર નિવેડો લાવવા સરકાર કટિબદ્ધ રહેશે. એક જિલ્લા કક્ષાનો અને એક સ્ટેટ કક્ષાનો. તો મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. પાણી અને ઘાસની અછત ને લઈને 2 કંટ્રોલ રૂમની શરૂઆત કરવામાં આવશે. જિલ્લા સ્તરે અને રાજ્ય સ્તરે આ કંટ્રોલ રૂમની શરૂઆત થશે અને સાથે જ આ કંટ્રોલ રૂમમાં ક્યાંક ને ક્યાંક પોતાની જે સમસ્યાઓ છે તે રાજ્ય કક્ષાએથી લઈને જિલ્લા કક્ષાના લોકો પોતાની સમસ્યાઓનું નિવારણ આ કંટ્રોલ રૂમમાં જણાવી શકશે. આગળ વાત કરીએ, રાજકોટ જિલ્લામાં પાણીની સ્થિતિ વિકટ બની રહી છે ત્યારે વહીવટીતંત્રે પણ કમર કસી છે. રાજકોટ જિલ્લામાં અછતની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આશરે 12 કરોડનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જે રાજ્ય સરકારમાં મોકલવામાં આવશે. રાજકોટ જિલ્લાના 600 જેટલા ગામોમાંથી આશરે 160 ગામો અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે અને હજી સરકાર દ્વારા વધુ ગામોને અછતગ્રસ્ત જાહેર કરાય તેવી પણ સંભાવના સેવાઈ રહી છે.
મોરબીના ખેડૂતોને પાણી તેમજ સિંચાઈનો લાભ મળી રહે તે માટે સરકાર દ્વારા મચ્છુ ડેમના ત્રીજા દરવાજાનું લોકાર્પણ કરવામાં આવ્યું. ખાસ કરીને મચ્છુ ત્રણ જળસંપત્તિ યોજના તેમજ મચ્છુ ડેમના ત્રણ દરવાજાનું લોકાર્પણ કરીને ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવાની યોજના બનાવી છે. આ યોજના થકી મોરબીના વિવિધ ગામના ખેડૂતોને સિંચાઈનો ભરપૂર લાભ મળી રહેશે. કેન્દ્રીય કૃષિ મંત્રી મોહન કુંડારિયા સહિત નાનુભાઈ વાનાણી અને સ્થાનિક ધારાસભ્યો સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. પાણીની તંગીને લઈને રાજ્યના મોટાભાગના ગામડાઓની પરિસ્થિતિ વધુ વિકટ હોય તેમ જણાઈ રહ્યું છે, ત્યારે ખેડૂતો દ્વારા ગેરકાયદેસર રીતે પાઇપ મૂકીને પાણી ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું. બનાસકાંઠાના વાવથરાદ સુઈ ગામના ખેડૂતો 40 જેટલી પાઇપ મૂકી પાણી ચોરી કરવામાં આવતી હતી, જેના કારણે આ પાઇપોને દૂર કરી પાણી ચોરીને રોકવામાં આવી હતી. સાથે જ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આવી ચોરી સામે આવી હતી. એક મહત્વના સમાચાર અરવલ્લીથી પ્રાપ્ત થઈ રહ્યા છે. આ સમાચાર તરફ આગળ વધીએ. ઝાડા ઉલટીના 30 જેટલા કેસ અરવલ્લીમાં નોંધાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. રોગચાળાએ ભરડો મૂક્યો છે, ત્યારે બાયડના આંબલિયારામાં 200થી વધુ ઘરોમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળ્યો હોવાનું પણ આરોગ્ય તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ગંદકીનું સામ્રાજ્ય જ્યારે વધી રહ્યું હોય ત્યારે રોગચાળો ફાટી નીકળે છે અને આ જ કારણ આગળ ધરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં આશારામના સમર્થનમાં 2011માં યોજાયેલી આશારામના સાધકોની રેલીમાં થયેલા પોલીસ સાથેના સંઘર્ષમાં કેસમાં ગાંધીનગર કોર્ટે 244 આરોપીઓને નિર્દોષ જાહેર કરતો આદેશ કર્યો છે. 2011નો આ કેસ ગાંધીનગર કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા 122 સાક્ષીઓની ઉલટ તપાસ કરવામાં આવી હતી, જેમાં કોર્ટને યોગ્ય પુરાવા નહીં મળતા કોર્ટે 244 આરોપીઓને દોષમુક્ત કરવાનો ચુકાદો આજે આપ્યો છે. 2011માં બનેલી આ ઘટનામાં આશારામના સાધકો અને ગાંધીનગર પોલીસ વચ્ચે પથ્થરમારો અને લાઠીચાર્જ પણ કરવાની ફરજ પડી હતી, જેમાં પોલીસ અધિકારીઓ સહિત અનેક લોકોને ઇજાઓ થતા તાકીદે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે આ કેસમાં આરોપી સામે યોગ્ય પુરાવા નહીં મળતા ગાંધીનગર કોર્ટે તમામને દોષમુક્ત જાહેર કર્યા છે. અપોની તરફેણમાં 2011માં જે રેલી નીકળેલી એ રેલીમાં પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરેલો અને ટોટલ 244 આરોપીઓને પકડેલા, એમાં 303 અને રાયોટિંગના ગુનાઓ દાખલ થયેલા અને એમાં ટોટલ ફરિયાદ પક્ષે 122 સાક્ષીઓને તપાસ્યા અને 122 સાક્ષીઓની જે ઉલટ તપાસ કરવામાં આવી એમાં આખો કેસ જે ખોટો સાબિત થયો અને આજ રોજ નામદાર કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ કરેલ છે. રાજુ ચાંડક પર થયેલા ફાયરિંગ કેસમાં ઝડપાયેલા આરોપી કેડી પટેલના રિમાન્ડ હવે પૂરા થવાના છે, પરંતુ અત્યાર સુધીની પૂછપરછમાં એસઓજી ક્રાઇમ બ્રાન્ચ કેડી પટેલ પાસેથી કોઈ વધુ વિગત મેળવી શકી નથી. કેડી પટેલ આસારામનો અતિ નજીકનો હોવાનું મનાય છે, એટલે કેડી પટેલ જો કોઈ રાસ ખોલે તો આસારામ સાથે સંકળાયેલા ઘણા કેસના ખુલાસા પણ થઈ શકે. કેડી પટેલ છેલ્લા 4 દિવસથી રિમાન્ડ પર હતો, પરંતુ એસઓજી ક્રાઇમ બ્રાન્ચ આરોપી પંકજ સંજુ કે પછી નાણાકીય વહીવટો અંગે તેની પાસેથી કોઈ વિગત ઉકેલાવી શકી નથી. આગળ વાત કરીએ. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ત્રિપ્તા ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફી વધારા મુદ્દે વાલીઓએ ભારે હંગામો મચાવ્યો હતો. વિરોધ એટલી હદે વધ્યો હતો કે શાળાના સંચાલકોએ પોલીસની મદદ લેવી પડી. વિવાદ કંઈક એવો હતો કે શાળાના સંચાલકો દ્વારા આગામી વર્ષથી શાળાની ફીમાં 13% તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. શાળામાં મોટાભાગે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય, આ અંગે વાલીઓએ પ્રિન્સિપાલને રજૂઆત પણ કરી હતી. શાળાના સંચાલકોએ સોમવાર સુધીનો સમય પણ આપ્યો હતો, પરંતુ શાળામાં ન તો સંચાલકો હાજર હતા કે ન હતો પ્રિન્સિપાલ. રજૂઆત કરવા આવેલા વાલીઓએ પોતાનો રોષ શાળા સામે ઠાલવ્યો. સમગ્ર ઘટનામાં 3 કલાક સુધી વાલીઓ અને પોલીસ વચ્ચે સંચાલકોને હાજર કરવા બાબતે સંઘર્ષ ચાલતો રહ્યો અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ દ્વારા ડીઓના માર્ગદર્શન હેઠળ આગળનો નિર્ણય કરવા બાંહેધરી પણ આપવામાં આવી, તો બીજી તરફ શિક્ષણાધિકારીએ 10% વધુ ફી વધારી ન શકાય તેવો મત આપ્યો હતો. અમદાવાદમાં રાઇટ ટુ એજ્યુકેશનની અમલવારીમાં એક પછી એક શાળાઓની બેદરકારી સામે આવી રહી છે.
શાહીબાગની રચના સ્કૂલમાં 11 બાળકોને આરટીઈ હેઠળ એડમિશન અપાયા બાદ તેમના એડમિશન રદ કરી દેવાયાની ઘટના તાજી છે. તેવામાં મણિનગરની દિવાન બલ્લુભાઈ શાળામાં અચાનક 25 વિદ્યાર્થીઓને સિનિયર કેજી ભણાવ્યા બાદ ધોરણ 1માં એડમિશન આપવાની ના પાડી દેવામાં આવી. વાલીઓનો આક્ષેપ છે કે તેમને આરટીઈ હેઠળ અપાયેલા એડમિશનમાં આ રીતે 1 વર્ષ ભણાવ્યા બાદ શાળા દ્વારા પ્રવેશની ના પાડી દેવાય છે. આ અંગે બંને સ્કૂલના વાલીઓ ડીઈઓને રજૂઆત કરવામાં આવી. હાલ તો શિક્ષણ અધિકારીઓ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે તેવી બાંહેધરી આપી રહ્યા છે. સામાન્ય રીતે આરટીઈ હેઠળ એડમિશન મેળવતા વિદ્યાર્થીઓમાં આર્થિક અને સામાજિક રીતે પછાત પરિવારોના બાળકોનો સમાવેશ થતો હોય છે. બંને શાળામાં એડમિશન રદ કરાયેલા બાળકોની આર્થિક સ્થિતિ સારી નથી, ત્યારે શાળા દ્વારા ભેદભાવભર્યું વલણ રાખતી હોવાનો પણ વાલીઓએ આક્ષેપ કર્યો છે. વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢના વિસાવદરમાં 100થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષાનો બહિષ્કાર કર્યો છે. વિસાવદરની દેવમણિ કોલેજના 100થી વધુ પરીક્ષાર્થીઓના આ નિર્ણયથી ખળભળાટ મચી જવા પામ્યો. આ મામલે વિદ્યાર્થીઓનું કહેવું છે કે ખોટા કોપી કેસથી કંટાળીને આ વિદ્યાર્થીઓએ પરીક્ષાના આપવાનો નિર્ણય કર્યો છે. પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષક પરિષદ વિધેયક 2016નો એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. આ વિધેયકની જોગવાઈઓમાં સુધારો લાવવાની માંગ સાથે એનએસયુઆઈના કાર્યકરોએ કુલપતિને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. મહત્વનું છે કે તાજેતરમાં રાજ્ય સરકારે આ વિધેયક વિધાનસભામાંથી પસાર કર્યું. બિલની જોગવાઈઓમાં પુનઃવિચારણા કરીને બિલ ફરીથી રાજ્યપાલ સમક્ષ રજૂ કરવામાં આવે તેની એનએસયુઆઈના કાર્યકરોની માંગ છે. જે શૈક્ષણિક જોગવાઈઓ કરવામાં આવી છે આ બિલની અંદર, એમાં જે રાજ્ય સરકાર છે એ શૈક્ષણિક સંસ્થાઓની જે સત્તાઓ છે એને તરાપ મારવાની કોશિશ કરી રહી છે અને એમની જે વિચારધારા છે વિચારધારા થોપવાની કોશિશ કરી રહી છે. તો આજે એનએસયુઆઈએ એ વિધેયકને ફરીથી તપાસ કરી અને ફરીથી રાજ્યપાલ સમક્ષ મૂકવામાં આવે અને જે શૈક્ષણિક જોગવાઈઓ છે એમાં સુધારા વધારા કરવામાં આવે એવી માગણી સાથેનું આવેદનપત્ર કુલપતિશ્રીને આપી અને રાજ્ય સરકાર સમક્ષ અમારી આવી માગણી મૂકવામાં આવે. રાજ્ય સરકારે ગુજરાત વિધાનસભામાં પસાર કરેલા કોમન એક્ટનો વિરોધ વડોદરાથી શરૂ થયો છે. વડોદરા એમએસ યુનિવર્સિટીમાં ચાલતા રાજકારણના કારણે યુનિવર્સિટીનો વહીવટ કથળી રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારે પસાર કરેલા બિલનો વિરોધ વડોદરાથી શરૂ થયો. આજે દિલ્હી યુનિવર્સિટીના પ્રાધ્યાપક મંડળના પૂર્વ પ્રમુખ આદિત્ય નારાયણ અને ગુજરાત એનએસયુઆઈના પ્રમુખ આદિત્યસિંહ ગોહિલ વડોદરાની મુલાકાતે આવ્યા હતા અને ગુજરાત સરકારે પસાર કરેલા બિલને 1903માં લોર્ડ કર્ઝને લાવેલા કોમન બિલની કોપી હોવાનું જણાવ્યું હતું અને આ બિલના કારણે યુનિવર્સિટીની સ્વાયત્તતા છીનવાઈ જશે અને આ બિલને ગુજરાતમાં લાગુ કરીને આખા દેશમાં આ લાગુ કરવાની પેરવી હોવાના આક્ષેપ સાથે આજથી આંદોલનની શરૂઆત કરવામાં આવી છે અને આ આંદોલનને આખા રાજ્યમાં કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરાઈ હતી. યહાં પર ગુજરાત મેં વો કાલા કાનૂન પાસ કિયા હૈ, એક લાઇન મેં એક ઉસકા ઉદ્દેશ્ય હૈ કે ઇન તમામ યુનિવર્સિટીઝ કો અપના સ્વાયત્તતા સે વંચિત રખા જાય. ઉસકા કોર્સ કેસે બનેગા યે પહેલે હી તય કર ચુકે હૈ. આજ દેશ મેં 450 યુનિવર્સિટીઝ મેં એક સમાનાંતર કોર્સ પઢાયા જા રહા હૈ. ये अत्यंत दुखद परिस्थिति है. आपने क्या विद्यार्थी प्रतिनिधि ने चूंटनी न होता है એટલે કુલપતિ પાસે સીધો વિદ્યાર્થીનો પ્રશ્ન ન જાય તો આ લોકોને ગમે એમ કરીને ખાનગી જે અત્યારે ખાનગી કચેરીઓ ચાલતી હોય તે રીતના યુનિવર્સિટી ચલાવી કે એસઆર કે રિલાયન્સનો મેનેજિંગ ડાયરેક્ટર બેઠો હોય એ રીતના કુલપતિ બેસે અને કુલપતિની સત્તા ઉપર તરાપ મારવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તો આ મામલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું શું કહેવું છે તે પણ સાંભળીએ. સરકારી યુનિવર્સિટીઓમાંથી 5 વાઇસ ચાન્સેલર અને ખાનગી યુનિવર્સિટીના પણ 5 વાઇસ ચાન્સેલર, એટલે કંઈક શિક્ષણનું અહીં થતું હશે તો એ લોકો ત્યાં અમને રોકશે ટોકશે. સમાજના નીવડેલા શિક્ષણવિદો, મતલબ એ કહેવાનો કે સર્વાંગીણ વિકાસ માટે અમે આ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબની આ રચના કરી છે. આગળ વાત કરીએ પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર મામલે જનજાગૃતિ લાવવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભ્રષ્ટાચારનો પુતળા દહન કરવામાં આવ્યું. યુનિવર્સિટીમાં ખોટી રીતે ડીનની નિમણૂક, વિવિધ કમિટીની નિમણૂક તેમજ કન્વેન્શન હોલ, બાગ બગીચા, એકેડેમી ભવન સહિતના કામોમાં ભ્રષ્ટાચાર સામે આવતા રોષ ફાટી નીકળ્યો હતો અને તેના કારણે યુનિવર્સિટી સંકુલમાં પુતળા દહન કરી ભ્રષ્ટાચારને દૂર કરવાની માંગ કરાઈ હતી.
આપણી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એ ગ્રેડની યુનિવર્સિટી છે, તેમ છતાં પણ આપણી યુનિવર્સિટીમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. જેમ કે યુનિવર્સિટી કન્વેન્શન હોલનો ભ્રષ્ટાચાર, આ ખોટી ડીનની નિમણૂક, એમાં એક જોવામાં આવે કે ડીનો જે ખોટી નિમણૂક કરવામાં આવે છે ડીનની, એ લોકો યુનિવર્સિટીના કહેવાય કે બાંધકામ સમિતિ એટલે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ કે દરેક વિભાગમાં એ લોકોના કામમાં સીધો હસ્તક્ષેપ હોય છે. તો એ ખોટા ડીનો જો એ બધા નિર્ણયો લેતા હશે તો યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર વધવાનો. તો એબીપીને અન્ય કેટલાક મહત્વપૂર્ણ સમાચારો સાથે પરત ફરીએ છીએ. હાલ એક બ્રેક. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. આણંદમાં સોની વેપારીઓ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. રેલી કાઢી આવેદનપત્રો પણ આપવામાં આવ્યા હતા. બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવ્યા. સ્વચ્છતા અભિયાનમાં પણ જોડાયા. આ તમામ કાર્યો કરવા છતાં પણ સરકારની ઊંઘ નથી ઉડતી. નાના વેપારીઓ અને કારીગરોની રોજીરોટી પણ છીનવાઈ ગઈ છે અને છેલ્લા 35 દિવસોથી પણ વધુ દિવસ વીતી ગયા હોવા છતાં પણ સરકાર તરફથી કોઈ નક્કર પગલાં નથી લેવાયા, જેને લઈને આણંદ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. દેશમાં સોની વેપારીઓ 40 દિવસથી હડતાલ ઉપર છે અને રોજ નવીન કાર્યો સરકાર વિરુદ્ધ કરી રહ્યા છે. આજે ભાવનગરના સોની વેપારીઓએ વડાપ્રધાન દ્વારા યોજાતા ચાય પે ચર્ચા નામનો વિરોધ પ્રદર્શિત કરતો એક કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં એક્સાઇઝ ડ્યુટી લગાવાયેલી ચાનું વિતરણ કરવામાં આવ્યું. શહેરના સોની વેપારીઓએ સવારથી નાણાવટી બજારમાં એકઠા થઈને ચા બનાવવાનો કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. છતાં તમે 40 દિવસ સુધી અમારા સુવર્ણકાર ભાઈઓ સામે ન જોયું, એટલે અમારા તમારો જે પ્રિય તમે પ્રિય કાર્યક્રમ ગણો છો ચાય પે ચર્ચા, એને એક વિરોધરૂપી ગણી અમે આજે ચાય પે ચર્ચાનો કાર્યક્રમ રાખ્યો છે. એમાં 3 રૂપિયાની ચા અને 2 રૂપિયા એક્સાઇઝ. આ એટલે બતાવવા માંગે, એક્સાઇઝ એટલે એમાં 2 રૂપિયામાં 1.5 રૂપિયો તો ઇન્સ્પેક્ટર ખાઈ જવાના છે. 50 પૈસા ટેક્સમાં 75% જે ભાગ છે એ ઇન્સ્પેક્ટર રાજમાં ભ્રષ્ટાચારમાં જતો રહેવાનો છે. રાજ્યના મુખ્ય સચિવ જી આર અલોરિયા 6 જુલાઈ 2016 રોજ વયનિવૃત્ત થશે, જેની વચ્ચે હવે માત્ર 3 મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજ્યની વહીવટી પાંખના વડા તરીકે રાજ્યના મુખ્ય સચિવનું પદ જે તે મુખ્યમંત્રીની કાર્યરીતિને અનુકૂળ હોય તે આવશ્યક મનાતું હોવાથી મુખ્ય સચિવની પસંદગી માટે તમામ સારા નરસા પાસાઓનો વિચાર કરાય છે. હાલ તો 6 જેટલા સિનિયર મોસ્ટ આઈએએસ અધિકારીઓ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારમાં સેવારત હોવાથી આ પદ માટે હાલના મુખ્ય સચિવ અલોરિયાને જ 3 મહિનાના એક્સટેન્શન અપાયા કે પછી નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ જે એન સિંહને મુખ્ય સચિવ તરીકેની જવાબદારી સોંપાય તેવી શક્યતા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે મેટ્રો પ્રોજેક્ટથી માલામાલ થશે. એક આંકડા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેટ્રોને 2,843 ચોરસ મીટર જમીન વેચીને 347 કરોડની રોકડી કરશે. અમદાવાદ શહેરમાં 2018 સુધીમાં મેટ્રો ટ્રેન દોડાવવાનું સ્વપ્નું સેવાયું છે, પણ મેટ્રો મેગા કંપનીને મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટે પ્રાઇમ લોકેશનના 6 પ્લોટ ખરીદવા મોંઘા પડશે. મેટ્રો મેગા કંપનીએ આંબાવાડી, વાસણા, વસ્ત્રાલ અને અમરાઈવાડીમાં પ્રાઇમ લોકેશનના 6 પ્લોટની મ્યુનિસિપલ કોર્પોરેશન આગળ માંગણી કરી હતી. મ્યુનિસિપલની નીતિ પ્રમાણે મ્યુનિસિપલે 6 પ્લોટની કિંમત નક્કી કરવા માટે વેલ્યુએશન કરવામાં આવ્યું હતું, જેમાં મ્યુનિસિપલે આંબાવાડી ટીપી સ્કીમ નંબરના 3ના ફાઇનલ પ્લોટ 116ની ગ્રીન બેલ્ટની 2,843 ચોરસ મીટર ક્ષેત્રફળનો પ્લોટની સૌથી વધુ કિંમત આંકી છે. નડિયાદ સેશન્સ કોર્ટે વર્ષ 2002માં 14 ઈસમો દ્વારા કરવામાં આવેલા અપહરણ અને ખંડણી માંગવાના ગુનામાં તમામ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
કોલ્ડ સ્ટોરેજના ભાગીદાર વચ્ચે થયેલી લેતી દેતીના મામલે ઉઘરાણી માંગતા ભાગીદારોએ નવઘણભાઈ ભરવાડને પૈસા કઢાવવા મામલે સોપારી આપી હતી, જેને લઈ નવઘણભાઈ અને ભાનુ ભરવાડ સહિત 14 જણા હથિયારધારીઓએ ઉષ્માનભાઈ અને નટુભાઈને માર મારી ગાડીમાં નાખી અપહરણ કરી તેના ઘરે 65 લાખની ખંડણી માંગી હતી, જે અંતર્ગત નડિયાદ વોર્ડ નંબર 3ના કાઉન્સિલર ભાનુ ભરવાડ સહિત કુલ 14 આરોપીઓ સામે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે તમામ આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી 15,80,000નો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઉના શહેરમાં 5 દિવસ અગાઉ થયેલી જૂથ અથડામણ મામલે ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂજા વંશે પોલીસ અને એસપીને આવેદનપત્ર પાઠવ્યું છે અને તટસ્થ કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ ભાજપના પૂર્વ એમએલએ કાળુ ચના રાઠોડ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે કેસી રાઠોડ પોલીસ ચોપડે બુટલેગર છે અને પાસા તળે જેલવાસ ભોગવી ચૂકેલ છે. ભાવનગર સિવિલ હોસ્પિટલમાંથી દિવ્યાંગોને અપાતા સર્ટિફિકેટમાં 3 બોગસ સર્ટિફિકેટ મળી આવતા તંત્રમાં ખળભળાટ મચી ગયો. તબીબોની ડુપ્લિકેટ સહી કરીને દિવ્યાંગોને બોગસ સર્ટિફિકેટ દેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 6,000 દિવ્યાંગોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. આ સર્ટિફિકેટના દિવ્યાંગોને સરકારી નોકરી મળતી હોય છે અને અન્ય સરકારી કામમાં આ શરતી કામ આવે છે. ભાવનગરની હોસ્પિટલમાં આમ તો આ પ્રકારનું કૌભાંડ ચાલતું હોવાનું શહેરની દિવ્યાંગ ક્રાંતિ સેનાએ 1 માસ પહેલા ધ્યાન દોર્યું હતું. તેમ છતાં તંત્રએ પગલાં ન લેતા આખરે આ કૌભાંડ બહાર આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે. આજે દિવ્યાંગ સેનાના આગેવાનોએ આ મામલે આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. આ સાથે જ બુલેટિનમાં રોકાઈએ વધુ એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સિંહો દ્વારા હુમલા થયાના કિસ્સા સામે આવી રહ્યા છે, ત્યારે ભરડ ગામે એક વૃદ્ધ મહિલા પર સિંહે હુમલો કરીને તેને ફાડી ખાધી. આમ જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં આ બીજો બનાવ બનતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ પહેલા પણ આંબલિયા ગામે સિંહે એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. હુમલાની જાણ વન વિભાગને થતા સિંહને પાંજરે પૂરી દેવાયો છે અને અન્ય સિંહોને પકડવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. અવારનવાર થતા હુમલાથી સ્થાનિકો તેમજ ખેતરમાં કામ કરતા લોકોમાં ભયનો માહોલ જોવાઈ રહ્યો છે. રાજકોટમાં રાષ્ટ્રીય દલિત મહાસંઘ દ્વારા આઈપીએલ મેચનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટવાસીઓ પાછલા ઘણા સમયથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, ત્યારે આઈપીએલ મેચમાં પાણીનો વ્યય થતા અટકાવવા માટે વિરોધ કરવામાં આવ્યો અને આઈપીએલ મેચ રાજકોટમાં ન રમાય તેની રજૂઆત દલિત મહાસંઘ દ્વારા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને પણ કરવાની તેમણે તૈયારી દર્શાવી હતી. એક તરફ મહારાષ્ટ્રમાં પાણીની સમસ્યાને લઈને આઈપીએલ મેચનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે હવે રાજકોટમાં પણ આઈપીએલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો આજે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. જતા જતા નિહાળીએ રાજ્યના કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં. સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોના બનાવો વધી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગરથી ચુડા તરફ જઈ રહેલી ખાનગી બસ પલટી મારી જતા 15થી વધુ મુસાફરોને ઈજા પહોંચી હતી. જ્યાં 6 જેટલા મુસાફરોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સુરતમાં એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જ્યાં ઓએનજીસી બ્રિજ પરથી એક કાર નદીમાં ખાબકી ગઈ છે, જે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. કારમાં બેઠેલા 2 લોકોના આ બનાવમાં ચમત્કારિક બચાવ થયો છે. અમદાવાદના સત્તાધાર વિસ્તારમાં સુરગાર સોસાયટીમાં એક મહિલાએ બીમારીથી કંટાળીને 8મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. 40 વર્ષના ફાલ્ગુની બેન ભાવસાર કેટલાય વર્ષોથી માનસિક બીમારીથી પીડાતા હતા. 3 વર્ષથી તેમની સારવાર ચાલતી હતી, ત્યારે આજે 8 વાગ્યાના સુમારે પોતાના ઘરની બારીમાંથી કૂદીને આત્મહત્યા કરી હતી. આણંદ જિલ્લામાં ભાજપ કારોબારીની મીટિંગ યોજવામાં આવી હતી. આ મીટિંગ ભાજપ સંગઠનની નવી રચના બાદ યોજવામાં આવી હતી. મીટિંગમાં જિલ્લા કારોબારીના વિવિધ કમિટીઓના હોદ્દેદારો, પ્રમુખ, સાંસદ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા અને આવનાર 2017ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ શાસિત નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં ચાલુ થયેલ ભ્રષ્ટાચાર ખુલ્લા પાડવાની રણનીતિ પર ભાર મૂકવાની પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
साबरकांठा जिला भारतीय जनता पार्टी की कारोबारी सभा आज हिम्मतनगर तालुकाना कांकरोल खाते मड़ी थी। तरह आ सभा में आगामी वर्ष 2017 में आना विधानसभा की चूंटी आयोजन आ कारोबारी मीटिंग में करता। कार्यक्रम में प्रदेश संगठन महामंत्री भीखुभाई दलसाणिया, राष्ट्रीय संगठन महामंत्री वी सतीशजी और प्रदेश मंत्री केसी पटेल हाजर रहा था और जिला भाजपा होद्देदारों उपस्थित रहा था। सूरत में आम आदमी पार्टी द्वारा टोरेंट पावर विरोध में धरना योजना आया है। टोरेंट पावर द्वारा जो भाव वारों विरोध आम आदमी पार्टी द्वारा कर आप द्वारा आज से 2 दिवस टोरेंट पावर की ऑफिस की बाहर 2 दिवस धरना की शुरुआत करी है। त्यारबाद बुधवार रेली योजी कलेक्टर ने आवेदनपत्र आप